આરોગ્ય દિન નિમિત્તે ગુજરાતના 11 ડાયાલિસિસ સેન્ટરનું ઈ લોકાર્પણ કાર્યક્રમ આરોગ્ય કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે કરાયું। आज रोज जम्बूसर खाते आरोग्य परिवार निगम डायलिसिस विभाग द्वारा समग्र गुजरात में 11 डायलिसिस सेंटर नु राज्य कैबिनेट मंत्री ऋषिकेश पटेल तेमज राज्य मंत्री तेमज राज्य कक्षा आरोग्य मंत्री द्वारा ई लोकार्पण कार्यक्रम योजाय। जेमा जम्बूसर डायलिसिस सेंटर शुरू थता जम्बूसर आमोद वगरा तालुका प्रजाजनों जेने डायलिसिस माटे भरूच वडोदरा खाते प्राइवेट हॉस्पिटलों में वधु खर्च कर डायलिसिस की सारवार करावी पड़ती थी। जयरे जम्बूसर डायलिसिस सेंटर शुरू થતા પ્રજાની અકવડ દૂર થાય અને આરોગ્ય સુવિધા મળી રહે તે માટે રાજ્યના ઈ લોકાર્પણ આજ રોજ જંબુસરના ડાયાલિસિસ સેન્ટરનું ઈ લોકાર્પણ આજ રોજ ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી શ્રીમતી મનીષાબેન સુથાર તેમજ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે કરવામાં આવ્યું। આ કાર્યક્રમની શુભ શરૂઆત દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી। डायलिसिस सेंटर नु उद्घाटन जम्बूसरना धारासभ्य संजय भाई सोलंकी, माजी धारासभ्य छत्रसिंह मोरी, जिला पंचायत प्रमुख अल्पाबेन पटेल, जम्बूसर नगरपालिका प्रमुख भावनाबेन रामी, जम्बूसर प्रांत अधिकारी तेमज मुख्य आरोग्य अधिकारी ए ए लुहाणी तथा भाजपना तालुका प्रमुख बालूभाई, शहर प्रमुख चंद्रकांत पटेल, पिंटूभाई सहित तालुकाना अग्रणीओ उपस्थित रह्या हता। તપોસ તાલુકાની સેવા કરી રહેલા માન્ય માજી મંત્રી શ્રી સત્યસિંહભાઈ, જંબુસર નગરપાલિકાના પ્રમુખ બેનશ્રી, ગાંધીનગર લોહાણી સાહેબ, પરમ પૂજ્ય નારાયણ ગોકુળ સ્વામીજી, ઓપનિંગ કરવાના એવા ઋષિકેશભાઈ, રાજ્ય આરોગ્ય મંત્રી શ્રીમતી નિમિષાબેન સુથાર, જેઓ લુણાવાડા મહીસાગર ખાતેથી ઉપસ્થિત રહેવાના, આપણને ટીવીના માધ્યમથી પડદા ઉપર જોઈ શકે છે। જંબુસરના આપણા આ કાર્યક્રમમાં મંચસ્થ જિલ્લા પંચાયતના અધ્યક્ષ બેન સી અલ્પાબેન, આપણા આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે આજે વિશ્વ આરોગ્ય દિન ઉજવણીના ભાગરૂપે ગુજરાત સરકાર દ્વારા આજે જંબુસર આપણા ડાયાલિસિસ કેન્દ્રનું આજે અહીંયા ઉદ્ઘાટન થયું છે। આ કેન્દ્ર આજે ગુજરાતમાં કુલ 11 મળ્યા છે, એટલે પહેલાં 80 જણને મળ્યા હતા, તો લગભગ દરેક તાલુકા કક્ષાએ આ ડાયાલિસિસ કેન્દ્રો ઊભા થાય એવો રાજ્ય સરકારનો નેમ છે। આપણે જંબુસરની જનતા વતી આરોગ્ય મંત્રી ઋષિકેશ અને એમની ટીમને અભિનંદન આપીએ છીએ કે આ ડાયાલિસિસ કેન્દ્ર અમારા જંબુસરને આપવાથી અમારે હવે જે વડોદરા, ભરૂચ અને અમદાવાદ ડાયાલિસિસ માટે દર્દીઓને તાલુકાના અને શહેરના જવું પડતું હતું, એ હવે જવું પડશે નહીં, અને અહીંયા મફત સેવા મળવાના કારણે ગરીબમાં ગરીબ લોકો પણ આનો લાભ લઈ શકશે। સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ જંબુસર આજરોજ સબ ડિસ્ટ્રિક્ટ ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ ખાતે ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ અન્વયે નેશનલ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ જંબુસર ખાતે અતિ આધુનિક ડાયાલિસિસ સેન્ટરનું લોકાર્પણ આપના માનનીય આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ સાહેબ તેમજ રાજ્યકક્ષાના આરોગ્ય મંત્રી શ્રી નિમિષાબેન સુથારના વરદ હસ્તે તેમજ જિલ્લા પ્રમુખ શ્રી અલ્પાબેન પટેલ અને ધારાસભ્ય શ્રી સંજયભાઈ સોલંકીના ઉપસ્થિતિમાં સંપન્ન કરવામાં આવ્યું। આ ડાયાલિસિસ સેન્ટરથી આજુબાજુના તાલુકાના જે કિડની ફેલના લોકો જેને ડાયાલિસિસ માટે અમદાવાદ વડોદરા જવું પડતું હતું તે અહીંયા સંપન્ન થશે અને તેમની સારવાર માટે એક આશીર્વાદ આ સેન્ટર બની રહેશે। તેથી મારી આજુબાજુના તાલુકા તેમજ જંબુસર તાલુકાના લોકોને નમ્ર વિનંતી કે ડાયાલિસિસ સેન્ટરનો એ પૂરેપૂરો ઉપયોગ કરે અને સમયસરનું ડાયાલિસિસ કરાવે અને આ ડાયાલિસિસ એ તદ્દન ફ્રી કરવામાં આવશે।